सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ, બીકે ન્યૂઝ ચેનલ પર મળો અનોખા મોદી ભક્ત અને મોદીના અંગત મિત્રોને। बनासकांठा पुलिस ना गाल पर तमाचो, 61 दिवस पहला पालनपुरना व्यापारी नी कथिल हत्यानो भेद उकेलवामा पुलिस असक्षम रहता पत्नीए आपेला सकमन पुत्रना थयेली वातनो ऑडियो थयो वायरल। अने धानेरा तालुकाना फतेपुरा गाम खाते पोषण मास अंतर्गत किशोरीओ तेमज सगर्भा महिलाओने अपायुं मार्गदर्शन। हवे जोईए समाचार विगतवार। जिल्लामां आजे कोई पण स्थळ पर नोंधपात्र वरसाद नोंधायो नथी। ત્યારે જિલ્લાના મુખ્ય 3 જળાશયોની વાત કરીએ તો આજે પણ દાંતીવાડા અને મુક્તેશ્વર જળાશયમાં પાણીની સામાન્ય આવક ચાલુ રહી છે, જ્યારે સિપુ ડેમમાં પાણીની બિલકુલ આવક નોંધાઈ નથી। દાંતીવાડા ડેમમાં પાણીની આવક 705 ક્યુસેક નોંધાઈ છે, તેની સામે સપાટી 588.54 ફૂટ છે। દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 62.38% થયો છે, જ્યારે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક 100 ક્યુસેકની છે અને ડેમની સપાટી 650.6 ફૂટ નોંધાઈ છે। મુક્તેશ્વર ડેમમાં પાણીનો જથ્થો 53.44% નોંધાયો છે અને સિપુ ડેમમાં પાણીની આવક બંધ થઈ ગઈ હોવાના લીધે ડેમની સપાટી 675.62 ફૂટ છે અને ડેમમાં પાણીનો જથ્થો 7.39% જેટલો એકત્રિત થયો છે। બનાસકાંઠા જિલ્લાના કદાવર નેતા લીલાધર વાઘેલાનું આજે લાંબી માંદગી બાદ ડીસા સ્થિત તેમના પુત્રના નિવાસસ્થાને અવસાન થયું છે। લીલાધર વાઘેલા ગુજરાતમાં ઠાકોર સમાજના એક આગેવાન અને ગુજરાતના સક્રિય રાજકારણમાં કદાવર નેતા હતા। 27 વર્ષના લીલાધર વાઘેલાનો જન્મ 17 ફેબ્રુઆરી 1934ના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પિંપલી ગામમાં થયો હતો અને તેમણે બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કરેલો છે। અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ શિક્ષક તરીકે જોડાયા। ત્યારબાદ પ્રથમવાર 1975માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને દિયોદર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા અને ત્યારથી શિક્ષક લીલાધરભાઈ વાઘેલાએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી। ત્યારબાદ ગુજરાતના પૂર્વ મંત્રી કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપમાં જોડાયા હતા। લીલાધરભાઈ વાઘેલા તેમના જીવનકાળ દરમિયાન 5 વાર વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બનેલા છે અને 3 વાર ગુજરાત સરકારના મંત્રી પણ રહી ચૂક્યા છે અને છેલ્લે 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને વિજેતા થયા હતા। લીલાધરભાઈ વાઘેલા તેમના રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસથી કરી હતી, ત્યારબાદ જનતા દળ અને પછી ભાજપમાં જોડાયા હતા। લીલાધરભાઈ વાઘેલાને 5 પુત્રો હતા અને 25 જણના વિશાળ પરિવાર સાથે જીવન ગુજારતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતા સક્રિય રાજકારણથી દૂર હતા। આજે વહેલી સવારના ડીસા ખાતે આવેલા તેમના પુત્રના નિવાસસ્થાને લીલાધરભાઈ વાઘેલાએ અંતિમ શ્વાસ લેતા તેમના વિશાળ પરિવાર સહિત ઉત્તર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આજે તેમના પુત્રના નિવાસસ્થાનેથી તેમના પાર્થિવ દેહને પાટણ ખાતે આવેલા પિંપળી ગામ માટે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવ્યો હતો। આદર, આજે હું પણ પાલનપુર મુકામે હતો અને મને સવારે સમાચાર મળે, નાના ભાઈનો ફોન આવ્યો કે પિતાજી દુનિયા છોડીને જતા રહ્યા, પિતાજીનો આ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં કોણ નથી જાણતું એ તો સવાલ છે। અને પિતાજી એમના જીવનકાળ દરમિયાન સંઘર્ષમાં જીવન જીવ્યા છે અને એમણે રાજકીય રીતે
પણ જોવા જઈએ તો એમણે પરિવારની પછી અને સમાજની ચિંતા કરી અને સમાજ વિશે સમાજ માટે એમણે જાણે રાત દિવસ એક કરીને સમાજની માટે એમણે હંમેશા પ્રયત્નશીલ રહ્યા. સમાજ મારો કેમ કરીને આગળ આવે એ જ દિશામાં એમણે કામ કર્યું. અને રાજકીય જીવનમાં પણ એમણે બેદાગ રહીને ક્યાંય કોઈ એમની સામે આંગળી નખે એવું જીવન એમણે જીવ્યા. આજે દુઃખ સાથે જણાવવા મને થાય છે કે લીલાધરભાઈ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કદાવર નેતા, પૂર્વ મંત્રી, ડીસાના પણ ઘણી વખત પ્રતિનિધિ રહ્યા, બનાસકાંઠા જિલ્લા માટે સર્વ સમાજને સાથે લઈને ચાલતા એક એવા વ્યક્તિ જે બાહોશ, નીડર અને એકદમ ચોખ્ખા બોલા, આખા બોલા અને સ્પષ્ટ વક્તા, જેને કહેવાય કે વ્યસનથી બહુ દૂર જાહેર માઇક ઉપર વ્યસનમુક્ત બનાસકાંઠા, વ્યસનમુક્ત ગુજરાતની વાત કરવાવાળા અને કોઈથી ન ડરીને માત્ર પોતાના સિદ્ધાંતો સાથે જીવનારા લીલાધરભાઈ વાઘેલા, લગભગ 50-એક વર્ષની એમની રાજકીય કારકિર્દી સાથે આજે 85-86 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે. ગુજરાત ભાજપ અને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કદાવર નેતા આજે ખોયા છે. ઠાકોર સમાજે પણ એક સક્ષમ નેતૃત્વ ખોયું છે. પણ હું તો એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે એમણે તમામ સમાજોને સાથે રાખીને કોઈપણ જાતના ભેદભાવ વગર આ સમાજની જે સેવા કરી છે એ અવિસ્મરણીય રહેશે અને અમે પણ સદાય એમના પગલાં પર ચાલવાની કોશિશ કરશું. ઠાકોર સમાજના આગેવાન અને ભાજપના કદાવર નેતા લીલાધરભાઈ વાઘેલાનું આજે અવસાન થતાં ઉત્તર ગુજરાતને એક મહાન નેતા ગુમાવ્યા છે. આજે શહેરના વીએન પાર્ક સ્થિત તેમના પુત્રના મકાનમાં વહેલી સવારે લીલાધરભાઈ વાઘેલાએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેમના પુત્રના નિવાસસ્થાને તેમના સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. લીલાધરભાઈ વાઘેલા હંમેશા જમીન સાથે સંકળાયેલા રહ્યા છે અને તેના લીધે તેમના પાર્થિવ દેહને તેમના વતન પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પીંપળી ખાતે લઈ જવામાં આવ્યો હતો. લીલાધરભાઈ વાઘેલાના પાર્થિવ દેહને જ્યારે તેમના વતન લઈ જવામાં આવ્યો હતો ત્યારે ડીસા શહેરના સાંઈબાબા સર્કલ નજીક પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો અને તેમના સમર્થકોએ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. આજે લીલાધરભાઈ વાઘેલાના અવસાનને ડીસામાં તેમના ચાહકોની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. ડીસા તાલુકાના ભીલડીમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવાના મુદ્દે આરોગ્ય વિભાગે ખાનગી ડોક્ટરના ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. આ મામલે આરોગ્ય વિભાગે સોનોગ્રાફી મશીન પર સીલ કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ ડીસા તાલુકાના ભીલડીમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ થતું હોવાની બાતમીના પગલે મંગળવારે મોડી સાંજે ડોક્ટર કેબી પરમારના ક્લિનિક પર દરોડા પાડ્યા હતા અને ભીલડી પોલીસને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન ક્લિનિકનું સોનોગ્રાફી મશીન પણ સીલ કરી દેવાયું છે. આ ક્લિનિકના રજિસ્ટ્રાર સહિતની વિગતો તપાસીને જિલ્લા આરોગ્ય વિભાગે ડોક્ટર સામે વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે અન્ય ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં ગર્ભલિંગ પરીક્ષણ કરે છે તેવી બાતમી મળી છે, જેના આધારે સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને જે બાતમીના આધારે સ્ટિંગ ઓપરેશન થયું તેમાં જોવામાં આવ્યું કે ડીસા ખાતેના તાલુકાના ડીડી ખાતે ડોક્ટર કેબી પરમાર, ગાંધીભાઈ મુઠાભાઈ પરમારના ક્લિનિક ખાતે એમને ત્યાં 10મું ધોરણ નાપાસ એવી વ્યક્તિ જે બિન અધિકૃત છે એ ત્યાં ડોક્ટર કેબી પરમારના ત્યાં આગળ આવેલા સોનોગ્રાફી મશીન વાપરતા અને ત્યારબાદ પીસીબીની એક્ટની કલમ અન્વયે જે એમણે બાબોશ બેબી ડિક્લેર નથી કરવાનું તે અમારા માણસ આગળ એમણે ડિક્લેર કર્યું છે અને આ જરૂરી રેકર્ડ ચકાસતા કેબી પરમારના ક્લિનિક ખાતે તેમનું સોનોગ્રાફી મશીન જે એમના યોગ્ય જગ્યાએ હોવું જોઈએ એનાથી વિપરીત જગ્યાએ ડિલિવરી રૂમમાં જોવા મળ્યું છે બિન અધિકૃત રીતે. વધુમાં એમના દ્વારા જરૂરી જે રેકર્ડ રજીસ્ટર નિભાવવું પડે એ પણ એમના દ્વારા નિભાવ્યું નથી અને આ બંને વસ્તુ બંને વ્યક્તિ દ્વારા કબૂલ કરવામાં આવેલી છે અને એટલે પીસીબીટી એક્ટની જરૂરી વિવિધ કલમો અને નિયમ અનુસાર એમની સામે કાયદેસરની કાર્યવાહી દિલ્હી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આશાબેનના સહયોગમાં રાખીને ટોટલ સર્ચ સીઝર ઓપરેશન હાથ ધર્યું અને સક્સેસફુલ બનાવડાવ્યું છે અને આ કાર્યવાહી પૂર્ણ કરી છે. સરહદ પર દેશ કાજે ફરજ બજાવી રહેલા સૈનિકો પ્રત્યે દેશવાસીઓને સન્માન હોય છે ત્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામના અલ્કેશભાઈ સોમાજી માળી તાજેતરમાં ઇન્ડિયન આર્મીની 299 મીડિયમ રેજિમેન્ટ આર્ટિનરી યુનિટમાં ફરજ બજાવીને નિવૃત્ત થતા આજે પોતાના માદરે વતન પહોંચ્યા હતા.
ત્યારે ડીસા શહેરના સાઈબાબા સર્કલ નજીક ડીસાના નગરજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત દેશના જવાનના સ્વાગત માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાતના વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પણ અલ્કેશભાઈ માળીનું વિશેષ સન્માન કર્યું હતું। અમીરગઢના ખેડૂતોએ મેકેન કંપની પાસેથી બટાકાનું બિયારણ ખરીદ્યું હતું। જો કે આ બિયારણનું વાવેતર કર્યા બાદ બટાકા ઉગ્યા નહીં અને ખેડૂતોને આર્થિક નુકસાન થતાં ખેડૂતોએ કંપની પાસે નુકસાનની વળતર માંગતા કંપનીએ હાથ અદ્ધર કરી દેતા અને એક ખેડૂત ઉપર ખોટા કેસ કરતા આજે અમીરગઢ મામલતદાર કચેરીએ ખેડૂતો ધરણા પ્રદર્શન યોજીને ચીમકી ઉજ્જારી કે જો એક મહિનામાં કંપની ખેડૂતોને વળતર નહીં આપે તો તેઓ સામૂહિક આત્મહત્યા કરશે। મેકેન કંપની ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતો પાસે કરાર કરીને બટાકાનું વાવેતર કરાવતી હોય છે અને ત્યારબાદ તેઓ સારું ઉત્પાદન થાય તો ખેડૂતો પાસેથી પાક ખરીદતી હોય છે। જો કે મેકેન કંપની ઉપર વિશ્વાસ રાખીને અમીરગઢના ખેડૂતોએ બટાકાનું બિયારણ લીધું હતું અને તેનું વાવેતર પણ કર્યું હતું। જો કે કંપનીએ ખેડૂતોને વિશ્વાસમાં લઈને બિયારણનું બિલ પણ આપ્યું નહોતું અને બિયારણનું સર્ટિફાઈડ નકલ આપી નહોતી અને બિયારણની બેગ ઉપર લાખનું સીલ પણ નહોતું। જો કે કંપનીએ બિયારણ સારું હોવાનું કહીને ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા અને બિયારણનું વાવેતર કરાવ્યું હતું। જો કે ખેડૂતોએ કંપનીને પૈસા ચૂકવી દઈ સારા ઉપજની આશાએ વાવેતર કર્યું હતું, પરંતુ બટાકાનું બિયારણ ખૂબ જ હલકી કક્ષાનું નીકળતા ખેડૂતોને બટાકાની ઉપજ થઈ ન હતી અને અમીરગઢ વિસ્તારના ખેડૂતોને કંપનીએ કરોડો રૂપિયાના ખાડામાં ઉતારી દેતા ખેડૂતોને છેતરતા ખેડૂતોએ કંપનીને રજૂઆત કરતા કંપનીએ તેમને નુકસાની વળતર આપવાની ખાતરી આપી હતી। જો કે ત્યારબાદ કંપનીએ હાથ અદ્ધર કરી દીધા હતા અને અમીરગઢના એક ખેડૂત ઉપર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કેસ કરીને ખેડૂતોને દબાવવાની કોશિશ કરતા ખેડૂતોએ કલેક્ટર, ખેતીવાડી અધિકારી સહિત કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ જ પરિણામ ન આવતા આજે ખેડૂતોએ અમીરગઢ મામલતદાર કચેરી ખાતે એકત્રિત થઈને ધરણા પ્રદર્શન યોજી કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદનપત્ર આપીને ચીમકી ઉજ્જારી કે જો એક મહિનામાં કંપની ખેડૂતોને નુકસાનીનું વળતર નહીં આપે તો તેઓ મહેસાણા ખાતે આવેલ મેકેન કંપનીના પ્લાન્ટ ખાતે જઈને સામૂહિક આત્મહત્યા કરશે। મેકેન ફૂડ ઇન્ડિયા લિમિટેડ કરીને એક કંપની છે જે બટાકા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે। મહેસાણા જિલ્લાની અંદર એની ફેક્ટરી છે અને બાલીસાણાની અંદર એ કંપની છેલ્લા 10 વર્ષથી આ એરિયાની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે અને છેલ્લા 3 વર્ષથી એને અમને જે બીજ આપેલું, કંપની પોતે બીજ આપે છે, એ બીજ અમને ડુપ્લિકેટ આપેલું, એટલે 3 વર્ષથી અમે કંપનીને અમારે બહુ મોટું નુકસાન થયું એટલે કંપનીની પાછળ ફરીને અમે રજૂઆતો કરી, કલેક્ટરશ્રીને કરી, મુખ્યમંત્રીશ્રી કરી, ખેતીવાડી ખાતાને કરી, એટલે કોઈ લોકોએ સાંભળ્યું નહીં, એટલે આજે અમે અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારે ધરનાનો પ્રોગ્રામ હતો એટલે અમે કંપનીને એવી રીતનું કહીએ છીએ કે જો કંપની એક મહિનાની અંદર અમારા પ્રશ્નનો જો નિકાલ નહીં લાવે તો કંપનીની આગળ જઈને અમે ધરણા પ્રદર્શન કરશું અને કંપનીને તાળા મારવાનો પ્રોગ્રામ કરશું। અમારા અમુક ખેડૂતોની એવી પરિસ્થિતિ એટલા બધા દેવા નીચે દબાઈ ગયા છે કે ખેડૂતો આત્મહત્યા કરવા ઉપર પ્રેરિત થયા છે, એટલે જો કોઈ પણ ખેડૂત આત્મહત્યા કરશે તો મકેન કંપનીના મેનેજર ગુપ્તા, અવિનાશ ગુપ્તા અને વિજયપાલ નામના બે વ્યક્તિઓ એ જવાબદાર રહેશે। અમીરગઢના ખેડૂતોને મેકેન કંપની છે મહેસાણા પાસે આવેલી, એને છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને હલકું બટાકાનું ખરાબ નોન સર્ટિફાઈડ બજારનું ને ચાલે નહીં એવું ખરાબ બિયાણ આપીને લાખો કરોડોના ખાડા ઉતારી દે છે। હજી અત્યારે ખેડૂતો રોઈ રહ્યા છે, કેટલી ફરિયાદો કરી, કોઈ મેકેન કંપનીનો માણસ પુષ્પેન્દ્ર, પેલા ભાઈ પુષ્પેન્દ્ર અમૃતલાલ અને પરમેશ્વર અને કંપની મેનેજર અવિનાશ ગુપ્તા કોઈ સાંભળતા નથી અને ખેડૂતોને ધમકી, અમૃતલાલ માણસ તો ખેડૂતોને ધમકી આપે છે, ખેડૂતોને એમ કહે છે કે તમે જો કોઈ ફરિયાદ કરી ભારતીય કિસાન સંઘમાં બટાકાની કે સરકારમાં ફરિયાદ કરી તો તમારા ઉપર હું દિલ્હી કેસ કરીશ ને તમને ત્યાં જેલ પુરાવી દઈશ, એવા એક બાગડના એક ખેડૂત અમૃતભાઈ પ્રસાદભાઈ પટેલ ઉપર એ લોકોએ દગો કરી, ફટકો કરી, વિશ્વાસઘાત કરી કેસ કર્યો છે તે દિલ્હીમાં। કોર્ટો અહીં ગુજરાતમાં છે, બટાકા ગુજરાતમાં વવાય છે, ખેડૂતો એક બાગડ બટાકા વાયા હતા અને એને ફસાવવા માટે, ખેડૂતને દબાવવા માટે હિટલર શાહી ચાલી રહી છે। શું અમીરગઢ કોર્ટ નથી, પાલનપુર કોર્ટ નથી તો ખેડૂતોને ધમકી આપે છે, દબાવે છે, અગુણી ખેડૂતોને એક વર્ષનું 1,27,84,000 નુકસાન થયું છે। કોઈ કંપનીવાળો બેસવા તૈયાર નથી, 28 ફોન કર્યા મેનેજરને, 6-8 રજીસ્ટર કરી ને એક વખત રૂબરૂ ગયા, પણ રતિભાઈ તમે ક્યાં માંગ રહ્યા હો, તમે ક્યાં, તમે કિસાન સાહેબ જૂઠે હો,
ઓફિસ બેઠા બેઠે હજારો ફરિયાદો કરી, અનેક ફરિયાદો, અમારા બટાકા જેવા આવો, બટાકા ખરાબ બગડી ગયા છે, જોવા જ ના, તુમ કિસાન ખલે ગલત હો, કિસાન જૂઠે, સબ એમ અમને ખેડૂતો જૂઠા પાડી છે. અને માથાભારી કંપની, અને ખરેખર માથાભારી કંપની ખેડૂતોને ધમકાવે છે અને શું બતાવે છે ખબર છે? મારી કંપની, મેરે કંપની કા માલિક ટોરન્ટમ બેઠા હે, મેરી કંપની અમેરિકા ગઈ, તુમ હમારા કુછ બિગડને વાલે નહીં હો, એવી ખેડૂતો ધમકી આપે છે. અને ખેડૂતો ને બિલકુલ પાયમાલ કરી નાખ્યા છે, બરબાદ કરનાર. ખેડૂતો પોતાના ઘરનું અનાજ વેચીને બટાકા, કેવી મોંઘી ખેતી છે, બટાકામાં કેટલો ખર્ચ થાય છે, કેટલો એને ખેડાઈ થાય છે, કેટલો ડીગરનું પડું 1000 રૂપિયા છે, ડીએપીના ભાવ, યુરિયાના ભાવ, તમે ઘણો મજૂરી, ખેડૂત બિચાર કંગાલ થઈ ગયો, બટાકા ના ઉગે એટલે હોઉં ચાલ તમારે બીજના પૈસામાં, પણ ખેડૂતને 10 લાખનો પાક ફેલ ગયો એનું શું? એટલે અમે સરકારમાં આની રૂપાણી સાહેબને 4 ફરિયાદ આપી, પછી નીતિન પટેલને 2-3 ફરિયાદ આપી, ભાઈ કૃષિમંત્રી ફરદુ સાહેબને 4 ફરિયાદ આપી, જાઓ તમારું કામ થઈ જશે, જાઓ થઈ જશે. હજી સુધી કોઈના પેટમાં પાણી હલતું નથી. ખેતીવાડી ખાતાને ફરિયાદ આપી, ખેતી ખેડવાળી ખાતાની જવાબદારી આપી, કોઈ જોવા નથી આવે, તપાસ કરવા નથી, બધાને પેટમાં પાણી હલતું જ નથી. ખેડૂત જે આજ જેનું જે થવાનું થાય, બાકી કોઈને પડી જ નથી ખેડૂતને ખરેખર. એટલે ભારતીય કિસાન સંઘ આજે અમે મામલતદાર ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે, અને અમારો છેલ્લો ખેડૂતો નિર્ણય છે, 1 મહિનાની અંદર જો બેકન કંપની ખેડૂતોને વળતર નહીં ચૂકે અને સમાધાન નહીં કરે અને પહેલાં ખેડૂત ઉપર કરેલો કેસ પાછો નીકળે છે, તો અમે એની કંપની આગળ બધા ખેડૂતો એને આત્મવિલોપન કરશું. એમાં એ લોકોની જવાબદારી મેનેજર અવિનાશ ગુપ્તા, પુષ્પેન્દ્ર અમૃતલાલ અને પરમેશન રહેશે, અને મહિપાલ સિંઘ રહેશે એની જવાબદારી. બનાસકાંઠાના ખેડૂતોને મેકેન કંપનીએ વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયા લઈને તેમને બટાકાનું બિયારણ આપીને તેમની સાથે છેતરપિંડી કરતા ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબાવ્યા છે અને ખેડૂતો દેવાદાર બન્યા છે. ત્યારે અમીરગઢના 19 ખેડૂતોએ મેકેન કંપની પાસે કરોડો રૂપિયાનું વળતર માંગ્યું છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને ન્યાય અપાવે અને જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ સામૂહિક આત્મહત્યા કરશે. હવે જોવાનું એ રહ્યું કે દેવાદાર બનેલા ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે કે કેમ તે જોવું રહ્યું. ડીસા શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલી પ્રાચીન ટ્રેઝરી ઓફિસ અત્યારે જર્જરિત હાલતમાં ઉભેલી છે. બ્રિટિશ શાસન દરમિયાન તૈયાર કરવામાં આવેલા આ ટ્રેઝરી ઓફિસ અત્યારે કંડમ હાલતમાં હોવાના લીધે કચેરી તો ખસેડી દેવામાં આવી છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી અવાવરૂ પડેલી કચેરીના આ મકાનની સમારકામ કરવાના ના આવતા અત્યારે આ જર્જરિત કચેરી ભયજનક હાલતમાં ઉભેલી છે. જ્યાં આ કચેરી આવેલી છે તેની આસપાસ અનેક રહેઠાણ મકાનો આવેલા છે અને ગમે ત્યારે આ જર્જરિત કચેરી ધરાશાયી થાય તો મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. ત્યારે આ અંગે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ કચેરી તાત્કાલિક અસરથી દૂર કરાવવા માટે રજૂઆત કરી હોવા છતાં તેનું કોઈ જ પરિણામ આવતું નથી. ત્યારે પડવાના વાંકે ઉભેલી આ કચેરી તાત્કાલિક અસરથી વહીવટી તંત્ર દૂર કરાવે તો આગામી સમયમાં સર્જાનારી સંભવિત હોનારત અટકાવી શકાય તેમ છે. આ મકાન જર્જરી છે, અંગ્રેજોના ટાઈમનું છે, આ તિજોરી જૂની છે અંગ્રેજોના ટાઈમની. આ મકાન જર્જરી થયું અને અમે અરજી આપી નગરપાલિકાને, નગરપાલિકા પીડબ્લ્યુએ સબસ્ટેશન આલી અને કોઈ નિકાલ આવીને એકબીજા પર ઢોળે છે. પછી અમે કલેક્ટરને અરજી આપી, કલેક્ટર પાછી અરજી આપી, અમારો જવાબ આવ્યો, નાયબ કલેક્ટરને આપ્યું અને ચીફ ઓફિસરને આપી પાછો જવાબ. હજી એનો કોઈ નિકાલ આવતો એકબીજા પર ઢોળે છે. આ મકાન પડી જશે, આ રસ્તો મેન હેડવા માટે આ રસ્તો છે, નાની ગળી છે અને મંદર એટલા મારા માણસો હેડે છે, કોક મરશે, સસ્તા અનાજની દુકાન આવેલી છે અને આ પડશે તો કેટલાય માણસોનું પેલું મરશે અને આ એનું તાત્કાલિક કોઈ જવાબ કોણ લે, મરશે, જવાબદારી કોણ રહેશે, બરાબર? એટલે આ મકાનનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. પણ આ આખું ખવાઈ ગયું, ચારે બાજુ પડી ગયું છે, જૂનનું બહુ બ્રિટિશ ગવર્મેન્ટનું મકાન છે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 70મો જન્મદિવસ છે, ત્યારે આજે નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ મગરવાડા ખાતે આવેલા મણિભદ્ર વીર વિદ્યામંદિર ખાતે ગાદીપતિ યતિવય શ્રી વિજય સોમ મહારાજ સાહેબના વરદ હસ્તે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડગામ તાલુકાના ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઈ ગોળ, મહામંત્રી રામજીભાઈ બેરા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકાના ગઢ ખાતે બુધવારે ગઢ ભાજપની શક્તિપીઠ શાખા દ્વારા બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિવસની ઉજવણી ગઢ ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિરે કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખુશાલભાઈ અંબાણી, ગઢ જિલ્લા ભાજપ ડેલિગેટ કમુબેન અંબાણી,
पालनपुर तालुकाना भाजप उपप्रमुख मोतीबेन पाड़वजा सहित पालनपुर तालुकाना भाजपना होद्देदारों कार्यकरों की उपस्थिति में कड खाते वडाप्रधान नरेन्द्र भाई मोदी दीर्घधारियों माटे माताजीनी समूह आरती उतारवामां आवी हती। प्रधानमंत्री नरेन्द्र भाई मोदी जन्मदिवस ने लई 14 सप्टेम्बर थी दरेक जगह उजवणी थई रही छे। कड खाते आज सगर्भा महिलाओं ने भाजप द्वारा 1 किलो मग 1 किलो गोड़नुं वितरण करायुं हतुं। तेमज मंदिर परिसर में मैदान में वृक्षारोपण रोपवामां आव्युं हतुं। आ प्रसंगे मोटी संख्या में भाजपना आगेवानो सहित कार्यकरो उपस्थित रहीने वडाप्रधान नरेन्द्र भाई मोदी जन्मदिवसनी उजवणी करी हती। आपणा लोकप्रिय वडाप्रधान आदरणीय नरेन्द्र मोदी साहेबनो 17 सप्टेम्बरे 70મો જન્મદિવસ છે અને આ 70મા જન્મદિવસે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની અંદર 14 તારીખથી માંડીને 20 તારીખ સુધી આખું અઠવાડિયું એ સેવા સપ્તાહ તરીકે ઉજવવું અને એ દરમિયાન બનાસકાંઠા જિલ્લા ભાજપે પણ 66 જિલ્લા પંચાયત સીટો જેને અમે સંગઠનની ભાષામાં શક્તિપીઠ કહીએ છીએ અને 6 નગરપાલિકાઓ એમ 72 જગ્યાએ સેવાના કાર્યક્રમ, સમાજને મદદરૂપ થવાના કાર્યક્રમ, કોરોનાનો સમયગાળો ચાલ્યો છે તો એના અમે જાગૃતિનો કાર્યક્રમ અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય, લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય એમ લોકોને ઉપયોગી થવા માટેના જે પણ કાર્યક્રમ કરી શકાય એવા કાર્યક્રમો કરી અને આખું અઠવાડિયું એક સેવા સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે, જેના અનુસંધાને આજે ભારતીય જનતા પાર્ટી પાલનપુર તાલુકાની ટીમે આજે અહીંયા ગઢ મુકામે માં ચામુંડાની આરતી કરીને 70 કાર્યકર્તાઓએ એમના દીર્ઘાયુ માટે તંદુરસ્ત આયુષ્ય માટે પૂજાનું આયોજન કરેલું અને ત્યારબાદ આ વિસ્તારમાં રહેતી સગર્ભા બહેનોને મગ અને ગોળનું વિતરણ કરી અને એનિમિક ડેફિશિયન્સી છે એની સામે લડત લડવા માટેની એક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરેલ છે। થરાદની ગાયત્રી વિદ્યાલયમાં વાવ થરાદ ચૌધરી કન્યા છાત્રાલય ખાતે થરાદ તાલુકા ભાજપ સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા અને બોલપેનની કીટ આપી સેવા સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં થરાદ તાલુકાના સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, ભાજપ સંગઠનના અને તાલુકા પંચાયતના પ્રમુખ દાનાભાઈ માળી, શૈલેષભાઈ પટેલ, સેવા સપ્તાહ કાર્યક્રમના ઇન્ચાર્જ ઓખાભાઈ પટેલ, રૂપસિંહભાઈ પટેલ, રાયસંગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। થરાદ ખાતે માનનીય વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિવસ પ્રસંગે થરાદ ખાતે ગાયત્રી વિદ્યાલયમાં જે 12મા અને 11મા ધોરણમાં ભણતી દીકરીઓને આજે 70ના ગુણકમાં દરેક દીકરીને પોત પોત મોટા ચોપડા સાથે ચોપડા અને બોલપેન સાથે અહીંયા અમારા આ સંસ્થાના ટ્રસ્ટી જીવરાજભાઈ, શૈલેષભાઈ, ઓખાભાઈ, ઋષિભાઈ વગેરે સાથે રહીને આજના આ કાર્યક્રમમાં અમારી ગાયત્રી વિદ્યાલયની દીકરીઓને 11 અને 12 ધોરણની દરેક દીકરીને પોત પોત ચોપડા મોદી સાહેબના જન્મ પ્રસંગે આજે એમને અર્પણ કર્યા છે। અમારા મોદી સાહેબ આ દીકરીઓના આશીર્વાદથી ખૂબ દીર્ઘાયુ થાય। વરસાદ બાદ લોકો રસ્તા પર પડેલા ખાડાથી તો પરેશાન છે, પરંતુ તેની સાથે સાથે રખડતા ઢોર માથાના દુખાવા સમાન બન્યા છે। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો ખડકલો જામ્યો છે, જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિમાન છે। આ સમગ્ર મામલે પાલનપુર નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું મુખ્યાલય છે, જ્યારે ઉત્તર ભારતથી જોડતો મુખ્ય નેશનલ હાઈવે પણ શહેરની મધ્યમાંથી પસાર થાય છે। વરસાદ બાદ શહેરના લોકો રોડ પર પડેલા ખાડાને કારણે પરેશાન હતા, પરંતુ હવે તેની સાથે સાથે રખડતા ઢોરની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। મુખ્ય માર્ગો પર જે પ્રકારે રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે, તેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો પરેશાન છે। વારંવાર રજૂઆત કરવા છતાં આ મામલે નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવતા નથી, જેના કારણે વાહન ચાલકોને અકસ્માત તેમજ અબોલ પશુઓ ઘાયલ થાય છે। સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકા તંત્ર શહેરના નાગરિકોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવે। થરાદમાં છરીની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપનારો મધ્યપ્રદેશનો શખ્સ ગણતરીના કલાકોમાં ઝપડાઈ ગયો છે।
થરાદ તાલુકાના દુધાવા ગામના રમેશભાઈ પુરોહિત થરાદની બેંક ઓફ બરોડામાંથી પાક ધિરાણના 2,38,000 રૂપિયા ઉઠાવીને નીકળ્યા હતા. ત્યારે દુધાવા ગામની સીમમાં આવેલ રામેશ્વર પેટ્રોલ પંપ પર મધ્યપ્રદેશના મોનુ સિસોદિયા નામના શખ્સે ગાડી ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો અને બાદમાં ગાડીમાં બેસીને રમેશભાઈ પુરોહિત સામે ગાડીમાં બેસીને નીકળ્યો હતો. આગળ જતાં મોનુ સિસોદિયાએ છરીની અણીને રમેશભાઈ પાસે રહેલી બેગ લઈ લીધી હતી અને ફરાર થઈ ગયો હતો. બાદમાં રમેશભાઈ પુરોહિતે આ ઘટના તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક અલગ અલગ જગ્યા પર નાકાબંધી કરીને લૂંટની ઘટનાને અંજામ આપનારા શખ્સને ઝડપી પાડ્યો છે. ગઈકાલે સાંજના સમયે પોલીસ સ્ટેશનમાં દલપતસિંહ નામના એક વ્યક્તિએ ટેલિફોનથી જાણ કરેલ કે દુધવા તેમના પંપ પાસે ફરિયાદી રમેશભાઈ શંકરભાઈ પુરોહિત રહે દુધવાવાડાના પાસેથી છરીની અણીએ તેમની પાસે રહેલ રોકડ 2,38,000ની લૂંટ કરી કોઈ અજાણ્યો 20 વર્ષની ઉંમરનો ઈસમ ભાગી ગયેલ છે, જે વર્દી આધારે તાત્કાલિક નાકાબંધી કરાવી અને એ અરસામાં SOG પાલનપુરની ટીમ પણ અત્રેના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય, જેથી સંયુક્ત રીતે સદરૂ લૂંટ કરેલ આરોપીને પકડી પાડવા સારું અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી રવાના કરેલ હતી. એ દરમિયાન જાનજી પાટિયા પાસે SOG ટીમ અને અમારી થરાદ પોલીસ સ્ટેશનની ટીમને સંયુક્ત રીતે સફળતા મળેલ અને જેમાં આરોપી મોનુસન ઓફ શોભારામ સાસી સિસોદિયા રહેવાસી MPના રાજગઢ જિલ્લાના કડિયા ગામનો રહેવાસી હોય તેની પાસેથી અસલ મુદ્દામાલ 2,38,000 રૂપિયા રોકડા તેમજ બેંક ઓફ બરોડાની પાસબુક સાથે રિકવર કરી આરોપીને હાલ જેલ હવાલે કરેલ છે. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ. બીકે ન્યૂઝ ચેનલ પર મળો અનોખા મોદી ભક્ત અને મોદીના અંગત મિત્રોને. બનાસકાંઠા પોલીસના ગાલ પર તમાચો. 61 દિવસ પહેલા પાલનપુરના વેપારીની કથિત હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ અસક્ષમ રહેતા પત્નીએ આપેલા સકમન પુત્રના થયેલી વાતનો ઓડિયો થયો વાયરલ. અને ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ ખાતે પોષણ માસ અંતર્ગત કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓને અપાયું માર્ગદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેશિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેશિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 70મો જન્મદિવસ છે, ત્યારે આજે આપણે એક એવા મોદી ભક્તને મળીશું કે જે ક્યારે નરેન્દ્ર મોદીને રૂબરૂ મળ્યા નથી, પરંતુ તેમ છતાં મોદીની ભક્તિમાં લીન છે. ડીસા તાલુકામાં આવેલા નાના રસાણા ગામના ધારજીજી ઠાકોર છેલ્લા 21 વર્ષથી તેમના ઘરે અને દુકાનમાં મોદીની તસવીરો લગાવી તેમની નિત્યક્રમ પૂજા અને આરતી કરે છે. નામ છે ધારજીજી વાઘાજી ઠાકોર. ગામ બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં આવેલું નાના રસાણા ગામ. ધારજીજી ઠાકોર નાના રસાણા ગામમાં તેમના જ ઘરમાં એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવે છે અને ધારજીજી છે મોટા મોદી ભક્ત. ધારજીજી ઠાકોર તેમના જીવનકાળમાં ક્યારેય પણ નરેન્દ્ર મોદીને રૂબરૂ મળ્યા નથી, પરંતુ તેમને ભગવાન માનીને બેઠા છે અને તેમની ભક્તિ કરી રહ્યા છે. ધારજીજીની નાનકડી દુકાનમાં નરેન્દ્ર મોદીના લગભગ 1500 કરતાં વધુ ફોટોગ્રાફ તમને જોવા મળશે. આટલું ઓછું હોય તેમ ધારજીજી ઠાકોરે નરેન્દ્ર મોદીને ગુરુ માની લીધા છે અને દર ગુરુવારે નરેન્દ્ર મોદીની તસવીરની આરતી પણ ઉતારે છે. જાણે પોતાના ઈષ્ટદેવની પૂજા કરતા હોય તેટલી શ્રદ્ધાથી ધારજીજી ઠાકોર નરેન્દ્ર મોદીની પૂજા કરે છે અને પોતાના જીવનકાળમાં એકવાર નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. પ્રધાનમંત્રીની લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો દેશના ખૂણે ખૂણે નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ નરેન્દ્ર મોદીને પસંદ કરતા હોય છે. ત્યારે વાત કરીએ ડીસા તાલુકામાં આવેલા નાની રસાણા ગામની, તો નાની રસાણા ગામમાં પણ મોદી ભક્ત એક એવા છે કે જે આજ સુધી મોદીને મળ્યા તો નથી, પરંતુ તેમની ભક્તિમાં લીન જોવા મળે છે. આજે આપણે એમને મળીશું અને તે કેવા પ્રકારની મોદી ભક્તિ કરે છે, આ ઉપરાંત તેમની ઈચ્છા શું છે તે અંગે તેમનાથી વાત કરીશું. ધારજીજી વાઘાજી ઠાકોર રસાણા નાના તાલુકો ઓડિશા. નરેન્દ્ર મોદી પ્રત્યે તમને આટલું આકર્ષણ કેમ છે અને ક્યારથી છે? સાહેબ, મને મોદી સાહેબ ઉપર એટલું મને લિંક છે કે સાહેબ એકદમ દિલના ચોખ્ખા માણસ છે અને પછી મારે એમના કે એમનો હું ફોટોને ભાણું તો મને એમ કોઈ હુજે ને કે સાહેબ દિવસના લગભગ 2-3 દિવસે મોં દાડાના 2-3 વખત એમનું હું મોઢું ભાળવા માગું છું ને પછી આજુબાજુના માણસો મને હું અહીંયા પાર્લરમાં આવે એટલે કે તમે મોદી સાહેબને કેમ આટલા ફોટા રાખો? તો સાહેબ કીધું, જુઓ મારા ગુરુ તરીકે હું માનું છું એટલે હું એમને એટલા માટે ચાહું છું કે સાહેબ કંઈક છે મારા આત્માને મને નક્કી છે. મોદીની ભક્તિ તમે કેવી રીતે કરો છો? હું કેવી રીતે કરું છું સાહેબ, એટલે કહેવાનો મતલબ કે હું દર ગુરુવારે ગુરુવાર હોય એટલે ગુરુ તરીકે એમને પૌવો બટાકા નાસ્તો આપું છું મારા ગુરુ તરીકે, એટલા માટે હું એમને બહુ માનું છું કે અને પછી દર ગુરુવારે સ્કૂલમાં નાના બાળકોને પૌવા નાસ્તા માટે આપું છું દર ગુરુવારે. મોદી સાહેબની કેટલી નિશાનીઓ પડી છે તમારી? મારા કને મોદી સાહેબની નિશાની તો વિદેશમાં ગયા હોય કોઈ બી રાજ્યમાં જ્યાં હોય ટોટલે ટોટલ મારા કને એમની યાદ કરી પડી જ છે 1500-1800 તસવીરો છે. શું ઈચ્છા છે તમારી? મારી ઈચ્છા એ છે કે સાહેબને મારે મળવા પાત્ર મને આત્માને એમ થાય છે કે સાહેબને હું મળ્યો હોત તો મને ગામના લોકો એમ કહે છે કે તમે આટલી બધી મોદીને ચાહો છો તો પછી આપણે કેમ કે તમને મળવા નથી આવતા. પછી હું ગામની લોકોને એમ કહેવા માગું છું કે સાહેબ મને મળવા ના આવે, મારે જવું જોઈએ તો જ મારા મુલાકાત થાય. ભવિષ્યમાં મોદીને મળવાનો મોકો મળશે તો તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા સાહેબ મને જો રૂબરૂ મળશે તો મારે એક તો પહેલું એમને ખૂબ ખૂબ અભિનંદન હું પાઠવા માગું છું કે સાહેબ હું મારા આત્માને એમ હતું કે હું નાનો માણસ આટલા મોટા મિનિસ્ટર સાહેબને હું મોદી સાહેબને ન મળી ગયું, પણ મારું એક સપનું મારો આત્મા એમ કહે છે કે હું સાહેબને મળું ને તો મને આનંદ આવી જાય. 17 સપ્ટેમ્બરના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 70મો જન્મદિવસ છે, ત્યારે જમીન સાથે જોડાયેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના 70મા વર્ષના જીવનકાળ દરમિયાન અનેક લોકોને મળી ચૂક્યા છે, પરંતુ તેમના જીવનકાળમાં એવા પણ ઘણા લોકો છે કે તેમની સાથે નરેન્દ્ર મોદી મિત્રતા ખૂબ જ નીકળતી રહી છે. તેવા એક વ્યક્તિ ડીસાની છે, જેમણે નરેન્દ્ર મોદી સાથે રહીને દશકો સુધી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે અથાક પ્રયત્નો કર્યા છે. આ છે શ્રવણભાઈ ગિલા.
ડીસા શહેરમાં આવેલી કૃષ્ણકૃષ્ણ સોસાયટીમાં રહેતા શ્રવણભાઈ કેળાને ભલે આજની પેઢી કદાચ ઓળખતી ના હોય, પરંતુ શ્રવણભાઈ કેળાએ દેશના પ્રધાનમંત્રી સાથે પક્ષને મજબૂત બનાવવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો છે. ઢળતી ઉંમરે પહોંચેલા શ્રવણભાઈ કેળા આજે એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન ગુજારી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીના જન્મદિવસ પહેલાં અમે જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે શ્રવણભાઈ કેળાએ પ્રધાનમંત્રી સાથે વિતાવેલા સમયની યાદોને વાગોળી હતી. 1973થી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી તેમના સંપર્કમાં રહ્યા હતા. શ્રવણ કેળાએ આજે અમારી સાથે વાત કરતા મોદી સાથે વિતાવેલી ક્ષણોને વાગોળી હતી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં 70 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે તેમની 70 વર્ષની જીવનયાત્રા દરમિયાન તેઓ અસંખ્ય લોકોને મળ્યા છે. ત્યારે ડીસામાં પણ એક વ્યક્તિ એવી છે કે જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઘણો લાંબો સમય વિતાવ્યો છે. એ સમય માત્ર લાંબો નહીં પરંતુ એક નજીકનો સંબંધ પણ બનાવ્યો હતો, જ્યાં તેમનું નામ છે શ્રવણભાઈ કેળા. શ્રવણભાઈ કેળાને આજે આપણે મળીશું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અને તેમની સાથે વિતાવેલા સમયને યાદ કરીશું. જી, નરેન્દ્ર મોદી સાથે તમે કેટલો સમય વિતાવ્યો છે અને શું શું યાદો છે? ના ના, એમની જોડે તો મેં ખૂબ કામ કર્યું. લગભગ અધી જે ઓલ ઓવર ઇન્ડિયાના અધિવેશનો હતા, જયપુર હોય, આગ્રા હોય કે જમ્મુ હોય, જમ્મુ ડોડા બચાવ કાર્યક્રમમાં બધી જગ્યા હું નરેન્દ્રભાઈની સાથે જ હતો. અને એવા સનિષ્ઠ માણસ દેશને મળવા બહુ મુશ્કેલ છે. આ 1988માં મારા ત્યાં ઘરે આવ્યા હતા ડીસા, મારા ઘરે જમીન ગયેલા. પક્ષના મજબૂત બનાવવા ઉત્તર ગુજરાતની દરેક મિટિંગમાં મને બોલાવતા એ લોકો. મહેસાણા બીજે ગમે ત્યાં મિટિંગ હોય ત્યારે મને બોલાવતા, સાથે બેસીને મિટિંગો કરી ઘણી બધી. રાધનપુર ઇલેક્શનમાં ખૂબ બધું ચર્ચાઓ કરતા, કઈ રીતે આપણે આડુકિયા દડુકિયાને પાડવા, શંકરજી વાઘેલાને કઈ રીતે સાઈડ આઉટ કરવા. મારી પાસે એ લોકો કેલ્ક્યુલેશન લેતા ગણિતનું, ઇલેક્શન પતી ગયા પછી કે શું આપણી થશે, હાર થશે કે જીત થશે. ત્યારે હું મારી મગજ પર પણ આઈડિયા આવતો કે સાહેબ આપણે 10-12 હજાર વોટે હારીએ છીએ. એનું કારણ રાધનપુરનું મને પૂછ્યું, મેં ઠાકોરે પટેલોને વોટ કરવા દીધા નથી, એ જ કારણ છે. લોકો ભાજપને ચાહે છે પણ ડરના બંદૂકને લાકડીઓથી વોટિંગ કરવા દીધું નથી ઠાકોરોએ, એના કારણે શંકરસિંહ જીતશે, બાકી બીજું કોઈ કારણ નથી. ખાસ કરીને આજની યુવા પેઢી જે નરેન્દ્ર મોદીના જીવનચરિત્રને લઈને એક રહસ્યમાં છે કે એમનું જીવનચરિત્ર કેવું હતું. નરેન્દ્ર મોદીને તમે આટલા નજીકથી જાણો છો, તો નરેન્દ્ર મોદી કેવા પ્રકારના માણસ છે, એમની જીવન જીવવાની સ્ટાઇલ કેવી છે, એનાથી તમે પરિચિત છો, તો તમે અમારા દર્શકને જણાવશો કે એ કેવા પ્રકારના વ્યક્તિ છે અને એમની જીવનશૈલી કેવી છે? જે દુનિયામાં સરળમાં સરળ વ્યક્તિ ગણાય, નાનામાં નાના માણસને બી મળી શકે, અને એમની યાદ શક્તિ તો જે ભગવાને આપી છે એ તો કોઈ નહીં આપી શકે. ને એ જે હર હંમેશ મને કહેતા કે દાદા તું આગળ આવી જા, હું તને લઈ જઉં, પણ હું અમુક મારા ખરાબ કુટેવોના કારણે આગળ આવી શક્યો નહોતો. નરેન્દ્ર મોદીમાં એવી કઈ ખાસિયત છે કે જેમનાથી લોકો એક પ્રકારે આકર્ષિત થઈ રહ્યા છે? એ એકદમ સાચા બોલા છે અને અને બધા વર્ગોનું ધ્યાન રાખવાવાળા છે. કોઈના ઘરે ઘરનો હાંજે જ કે સવારે ચૂલો બંધ ના રહેવા જોઈએ એમની ભાવના છે. વર્તમાન સમયમાં કોરોના વાયરસને લઈ એમણે જે લોકડાઉનની જાહેરાત કરી હતી તેને અત્યારે રાહુલ ગાંધી પડકારી રહ્યા છે કે ખોટા સમયે લોકડાઉન આપવામાં આવ્યું છે, શું કહેવાનું છે તમારું? એ રાહુલ ગાંધીને તો મગજ જ નથી, એ કહે તો ચાલે, પપ્પુ જ છે. કારણ કે આ વાયરસ શું કે આખા વર્લ્ડમાં છે, ખાલી ઇન્ડિયા પૂરતો નથી. નરેન્દ્ર મોદી સાથેની તમારી મુલાકાતના એવા કોઈ યાદગાર પ્રસંગો જે આજે પણ તમને યાદ હોય એવા તમે જણાવો છો? એવા તો મને એમની ચેમ્બરમાં હું બેઠો ત્યારે કહેતો મને કે શ્રવણ તારે કોઈ બી કોમ હોય તો મને કહે. ત્યારે હું કહેતો સાહેબ ઉદ્યોગપતિ તો છું નહીં. ત્યારે મને કોમેન્ટ કરતા કે આવું બધું હજી સુધી કે તારો સ્વભાવ સુધાર કે મેં કોઈ અપેક્ષા રાખી જ નથી. રાજકારણ સિવાયની પણ તમારા વચ્ચે કોઈ ગોષ્ઠી થયેલી હોય, વાતચીત થયેલી હોય, એવી વાતો યાદ છે તમને? ના ના, એમના એ જ્યારે ઓલ ઇન્ડિયાના મહામંત્રી હતા ત્યારે મારા ઉપર એમના પોસ્ટ કાર્ડ આવેલા, દિવાળી કાર્ડ બી આવેલા, અને રૂબરૂ મારે હિમાચલ પ્રદેશના પ્રભારી હતા
ત્યારે વારંવાર વાત થતી એમને લેન્ડલાઈન ઉપર ફોન ઉપર. ના ના, મને ખાલી એક જ મારી કુટેવ છોડવાનું વારંવાર કહેતા હતા. વર્તમાન સમયના રાજકારણને તમે શું માનો છો? વર્તમાન સમયનું રાજકારણ એક કોમ્યુનિટી દેખે છે અને એક પૈસો દેખે છે, અને મારી પાસે આમાં કોમ્યુનિટી નથી પણ SRCS સિંધ રીસેટલમેન્ટ કોર્પોરેશન, એટલે સિંધથી પાકિસ્તાનથી આવેલા બધા અમે એક જ ગણાઈએ છીએ. એ પ્રમાણે અહીંયાનો સમાજ બધા મારી જોડે જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનથી તમે કેટલા ખુશ છો, શું કહેવા માગો છો એમના શાસન વિશે? આવું શાસન તો કોઈ નહીં આલી શકે. જેમ રાવણનો વધ રામે કર્યો એમ કુદરતે નરેન્દ્ર મોદીને મોકલ્યા છે, કોંગ્રેસનો વધ કરી નાખ્યો છે અને હવે સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. નરેન્દ્ર મોદી જીવે ત્યાં સુધી વડાપ્રધાન રહેશે. જી આદા શ્રવણભાઈ કેલા કે જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ નજીકના સંબંધ ધરાવે છે, તેમની સાથે રહીને પક્ષને મજબૂત કરવા માટે તેમણે ખૂબ જ પરિશ્રમ પણ કર્યો છે. આજે એમને જણાવ્યું કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે એક પ્રકારના કલયુગના રામ છે, અને આજની રાજનીતિ વિશે તેઓ આજની રાજનીતિને ખૂબ જ ગંદી રાજનીતિ માની રહ્યા છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ગૃહ મંત્રાલયના આદેશ બાદ પણ બંધ કરવામાં આવેલી ચેકપોસ્ટ ફરી શરૂ કરવા માટે થનગની રહેલી પોલીસ આજે ફરી એકવાર થરાદની ખોડા ચેકપોસ્ટ નજીકથી 168 વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત રકમ છે 39,240 થાય છે. પોલીસે આ ઘટનામાં 2 આરોપીઓ સાથે 1,00,000 કિંમતની એસ્ટીમ કંપનીની કાર પણ ઝડપી પાડી છે. પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલા શખ્સોમાં અમદાવાદના ખોડાસર ગામના સંજય ચૌહાણ અને સાંચોના દિનેશ મેઘવાળાને ઝડપી પાડ્યો છે. તો આ તરફ સુઈગામ નજીક આવેલા મોરવાડા 4 રસ્તા નજીક વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કારે પલટી મારી હોવાની ઘટના સામે આવી છે. આ કારમાં 1,240 નંગ વિદેશી દારૂ અને 1 પિસ્તોલ સહિત 3 જીવતા કારતૂસ મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત 3,39,000 થાય છે. આ ઘટનાને પગલે ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી છૂટ્યો છે, જ્યારે પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે લઈ શસ્ત્ર અધિનિયમ અને પ્રોહિબિશન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના પ્રસંગે વિવિધ સંસ્થાઓ અને ભાજપના કાર્યકરો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે લાખણી તાલુકા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં ભાજપના કાર્યકરો દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને સગર્ભા મહિલાઓને સુખડી તેમજ ફ્રૂટ પેકેટ આપી વિતરણ કરી લાખણી તાલુકાના તમામ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં લાખણી ભાજપના પ્રમુખ બાબરાભાઈ ચૌધરી, તેજાભાઈ ભૂરિયા, ટીપી રાજપૂત, ખેમાજી પટેલ, રાજુભાઈ પ્રજાપતિ, લાલજીભાઈ તેમજ ભાજપના અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા. કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે લોકડાઉનની અનલોક વચ્ચે લોકોના ધંધા રોજગારને વ્યાપક નુકસાન થયું છે. દેશભરમાં મંદીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના કોરોના કહેર વચ્ચે પણ તેજી જોવા મળી છે. પાલનપુર નગરપાલિકાએ છેલ્લા 4 માસમાં બાકી રહેલા કરવેરા પેટે 9,02,00,000 ની વિક્રમજનક આવક મેળવી ઇતિહાસ સર્જ્યો છે. કોરોનાના કહેરને પગલે લોકડાઉન અને અનલોક વચ્ચે લોકોની આર્થિક સંકળામણ વધી છે. કોરોનાને પગલે ધંધા રોજગારમાં પણ મંદીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે તેનાથી વિપરીત ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં તેજીનો તોખાર જોવા મળ્યો છે. પાલનપુર નગરપાલિકાએ કરવેરા પેટે માત્ર 4 માસના સમયગાળા દરમિયાન 9,02,86,976 આવક મેળવી વિક્રમ સર્જ્યો છે. પાલનપુર નગરપાલિકાના કારોબાર ચેરમેન દશરથસિંહ સોલંકીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોનાના કપરા કાળમાં પાલિકાના કર્મચારીઓની અપાર જહેમત થકી પાલનપુર નગરપાલિકાએ 9 કરોડ કરતાં પણ વધુ વિક્રમજનક આવક મેળવી ઇતિહાસ સર્જ્યો છે. તેમણે પાલિકાને થયેલી રેકોર્ડ બ્રેક આવક બદલ કર્મચારીઓના યોગદાનને બિરદાવ્યું હતું. પાલનપુર નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે લોકડાઉન હોવા છતાં અંદાજિત પાલનપુરના રેકોર્ડ બ્રેક કહી શકાય આ વર્ષે અંદાજિત 9 કરોડ રૂપિયા ઉપરાંતનું અંદાજિત ઘરવેરાની આવક આવી છે. એ બદલ પાલનપુર નગરપાલિકાના સર્વ સ્ટાફને હું પ્રથમ તો અભિનંદન આપું છું. પાલનપુર નગરપાલિકાએ ચાલુ વર્ષે
ગુજરાત સરકારના અભિગમ મુજબ આત્મનિર્ભર લોકડાઉનના કારણે આત્મનિર્ભર યોજનાનો જે અમલ મૂક્યો હતો એમાં 10% અને 30%ની જે રાહત આપી છે તેમાં અંદાજિત 10% વળતરમાં 39 લાખથી ઉપરાંતની રકમ પાલનપુર નગરપાલિકા દ્વારા લોકોને રાહત આપી છે, જ્યારે બિન રહેણાંકમાં અંદાજે 63 લાખ ઉપરાંતની રકમની રાહત પાલનપુર નગરપાલિકા દ્વારા આપી છે. તેની સાથે સાથે અમુક જે રીટા બાકીદારો કહી શકાય કે જેને વર્ષોથી વેરો બાકી હતો એ લોકો જે વેરો નહોતા ભરતા તેમનું નગરપાલિકાએ કડક કાર્યવાહી કરી અને તેની આવક અંદાજે 10% વળતર રૂપે અંદાજે 42 લાખ રૂપિયા કરતાં પણ વધુની દંડકીય રકમ નગરપાલિકાએ વસૂલી છે. તેની સાથે સાથે જ્યાં જ્યાં નગરપાલિકાને લાગ્યું છે કે જે લોકો બાકી રીઢા ગુનેગારો છે અને જે ભરતા નથી તેના માટે દંડકીય વ્યાજ સહિતની નોટિસ નગરપાલિકા દ્વારા વારંવાર પાઠવવામાં આવી છે. હવે જે હવેના પછીના સમયમાં જે લોકો નગરપાલિકાનો વેરો સમયસર નહીં ભરે એના માટે નગરપાલિકા વારંવાર નોટિસ આપશે અને આગળની કાર્યવાહી કરશે. ચાલુ વર્ષે અમારા પ્રયત્નોથી સરકારશ્રીની કચેરીઓ હોય જેવી કે પોલીસ, જિલ્લા પંચાયત, આરએનબી હોય, કોર્ટ સંકુલો હોય તેવા અનેક સરકારી સંકુલો એ પણ વેરો ભર્યો છે. એટલે આવનારા દિવસોમાં જે જે નહીં ભર્યો હોય તેને અમે લેખિત નોટિસો પણ આપી છે, એના અનુસંધાને આગળની કાર્યવાહી અમે કરીશું. પાલનપુરની બે નામાંકિત સંસ્થાઓના વેરા વિદ્યામંદિર હોય, કોલેજ હોય એ લોકોનો જે વેરો બાકી છે એના અમારે વાટાઘાટો ચાલુ જ છે. અમે એમને નોટિસો પણ આપી છે. આવનારા સમયમાં જે કાયદાકીય પ્રક્રિયા નિયમ મુજબ નિયામકશ્રી હશે એ પ્રમાણે અમે અનુસરીશું. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક પાલનપુરના પ્રજાપતિ સમાજના વેપારીની કથિત હત્યા મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસે શાખ પર તમાચો લાગ્યો છે. પાલનપુરમાં વેપારીની છાપી નજીક લાશ મળી આવ્યા બાદ મૃતક વેપારીના પરિવારજનોએ આ અંગે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને મૃતક વેપારીના પત્નીએ આ અંગે સકબંધનું નામ પણ જાહેર કર્યું હતું અને બનાસકાંઠા પોલીસે આ મામલાની તપાસ જિલ્લા એલસીબી પોલીસને સોંપી હતી. પરંતુ દારૂ પકડવામાં વ્યસ્ત એવી જિલ્લા એલસીબી પોલીસ આ વેપારીની કથિત હત્યાનો ભેદ ઉકેલવાની વાત તો દૂર રહી, પરંતુ પોલીસે એ પણ સાબિત નથી કરી શકી કે આ વેપારીની હત્યા થઈ છે કે તેની આત્મહત્યા. બનાસકાંઠા જિલ્લા પોલીસની એકદમ નબળી તપાસને લઈ આજે એક ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપ સામે આવતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસની કાર્યક્ષમતા સામે હવે સવાલો ઊભા થયા છે. ફરિયાદી દ્વારા આપવામાં આવેલા સકબંધના નામ બાદ પણ પોલીસ આ કેસમાં કોઈ જ પ્રગતિ કરી શકી નથી. આજે જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેમાં મૃતક વેપારી અને સકબંધના પુત્ર વચ્ચે ગેરકાયદેસર કામને લઈ વાતચીત થઈ રહી છે. આ ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસની કામગીરી કેવી છે તે સામે આવી ગયું છે. બનાસકાંઠા એલસીબી પોલીસ કે જે દારૂની સુગંધ સૂંઘીને દારૂ ઝડપી પાડે છે તે જ પોલીસ હત્યા જેવા સંગીન અપરાધના ગુનાને ઉકેલવામાં અસમર્થ છે. રજની બોલે. હા રજની બોલું. હવે પાલનપુરથી દલપતભાઈ બોલું. દલપતભાઈ ઓળખણ પડી? ના. દલપતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ. હા બરાબર. હવે જો મારા પણ કાગળ છે બધા, હું કેસ કરવા જતો હતો પંચવટીનો ને બધો કેસ હતો ને જે એ રહે, એટલે હવે હું તારા બાપાને વાત કરું તો હવે ધમકીઓ આલી બરાબર હે, એટલે હવે હું તને એક આગળ બધા વોટ્સએપ કરું, એટલે તું આ તારો વોટ્સએપ નંબર જ છે ને? હા વોટ્સએપ નંબર. એટલે તું એક કાગળ જોઈ લે, તારા બાપાના બધા અક્ષરો એ, મારા બાપાના મરી જાય જેવી ખોટી સહીઓ કરેલી હિ, અને પંચવટી આખી સોસાયટી બોગસ બનાવી છે, કોમન પોર્ટ પણ વેચી મારેલો અમે, એટલે હું આ પછી શું હું કેસ કરું, હું અમદાવાદ જઉં હાઈકોર્ટમાં બરાબર, એટલે અમદાવાદ જઈને હું વકીલને કરીને એના કરતા કરું, એના કરતા તમને પેલા કીધું, ભાઈને પૂછી લેજે, રજનીને કીધું, એટલે પછી શું પાછળથી લોચો થાય અને પછી કોઈ થાય કરે ને તો પછી મારે પેલું અભવાન ના રહે, એટલે હું તને બધા કાગળ ના મેં કરી નહીં કોઈ, અને હવે કરું હું બરાબર, વચ્ચે કરી હતી તે ધમકીઓ આવતા હતા, પછી ખબર બેસતા દાડે મારા માથાપુર થઈ હતી ભાઈ ચંદીન દુકાન આગળ કેટલો 150 જણો ભેગો થઈ ગયો હતો આગળ, અને એ બધું હું તને કાગળ વોટ્સએપ કરું, એમના હાથની ચિઠ્ઠી, એમના હાથની ચિઠ્ઠી જ છે, હિસાબની ચિઠ્ઠી એમના હાથની લખેલી હે, મારા બાપાનું બેંકની સહી કરેલી, એ મારા બાપાની ખોટી સહી કરેલી હે પાછી અંદર બરાબર, એટલે હું તને મોકલું. હા
એટલે મને શું કહ્યું કે જે હોય ડિસ્કસ કરી લઈને એમના જોડે, જે હોય છે કે હમણાં તો મને કોઈ ખબર નથી, આપણે એ ટાઈમે કોઈ પેલી ખબર. આ તો શું ભાઈ, તું એમનો છોકરો ખરો કે? એટલે આ તો શું પછી કોઈ કરી, આ તો વળી મને લાગે તો કે ગાડી પટાઈ પટાઈ નોખી, આ તો માણસો પૈસાદાર માણસો તો આપણે કહી નાખો. હું જતો હોય ગાડી પાછળ દીધા ઠોકી ના કરે બે ત્રણ ગાઈ મારી જો, તો પછી હું કોઈ કહી નાખું. એટલે હું તને ખાલી ગણ ખાતર કહું મારા ભાઈ. હા એ તો હું કરી દે, અને હું તને ચિઠ્ઠી તને વોટ્સએપ કરું, તું ખાલી જોઈ લેજે બરાબર. અને કાગળ મોકલું વોટ્સએપ નંબર છે વોટ્સએપ નંબર. હા તો એના પર હું વોટ્સએપ કરું ભાઈ. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. અને ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ ખાતે પોષણ માસ અંતર્ગત કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓને અપાયું માર્ગદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP125, CD110, X-Blade, CBR250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેરપાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હોમ ડિલિવરી ડ્રાયફ્રૂટ ખરીદવા માટેનું એકમાત્ર સ્થળ એટલે રોયલ એન્ડ રીચ ડ્રાયફ્રૂટ. અમારે ત્યાં ઉચ્ચ ગુણવત્તા વાળા દરેક ગ્રેડના કાજુ, મામરા, સરોરા અને સાદી બદામ, રોસ્ટેડ અને સાદા પિસ્તા, ચીલી તથા ફોલેલા અખરોટ અને ચમન તથા રશિયન કિસમિસ જેવા દરેક પ્રકારના ડ્રાયફ્રૂટ વ્યાજબી ભાવે મળશે. દરેક આઇટમ 250 ગ્રામ, 500 ગ્રામ અને 1 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે. રોયલ એન્ડ રીચ ડ્રાયફ્રૂટ, લચ્છાજીની ચાલી, ડીસા. મોબાઈલ નંબર 82004-0217 અને 97142-78506. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના ફતેપુર ગામે આવેલ આંગણવાડી ખાતે આજે પોષણ માસ અભિયાન દરમિયાન કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર વિશે માહિતી મળી રહે તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. ધાનેરા તાલુકાના ફતેપુર ગામ ખાતે આવેલ આંગણવાડી આજે અનેરા રૂપમાં જોવા મળી હતી. ગામની બાળકીઓએ આજે પોષણ માસ અભિયાનની ઉજવણીને લઈ અલગ અલગ પ્રકારની રંગોળીઓ દોરી હતી. બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા તાલુકામાં મહિલાઓ તેમજ કિશોરીઓ હાલના સમયમાં ગુડકા, છીકણી, સુખો સહિતના દ્રવ્યોનો ઉપયોગ કરી વ્યસન કરતી હોય છે, જેના કારણે આ નશીલા દ્રવ્યોની આડઅસર શરીર પર પડવાથી નાની ઉંમરે અનેક પ્રકારની ગંભીર બીમારીથી મહિલાઓ તેમજ બાળકીઓ પીડાતી હોય છે. અને ખાસ કરીને આ છેવાડે આવેલા તાલુકામાં યુવતીઓના લગ્ન પણ નાની ઉંમરે થતા હોય છે. શ્રીમદ કે શિક્ષિત યુવતીઓ તો પોષણયુક્ત આહાર લેતી હોય છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગની યુવતીઓ બાળકના જન્મ વખતે યોગ્ય પોષણ બાળકને ના મળતા બાળકનો જોઈએ તેવો વિકાસ થતો નથી, જેથી ગુજરાત સરકારે પણ બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે અનેક યોજનાનો અમલમાં મૂકી છે. હાલ આ માસને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે, જેમાં ગામડામાં રહેતી કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓ વેસન બાબતે તેમજ સગર્ભા સમયે કેવી કાળજી રાખવી તેને લઈ નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન અપાઈ રહ્યું છે.
ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે પણ આજે ધાનેરાના સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સોનાક્ષી કોરડિયા તેમજ ICDS સુપરવાઇઝર હિનલબેન રાઠોડ દ્વારા પોષણ બાબતે ખાસ માહિતી અપાઈ હતી, જેમાં ફતેપુર કેન્દ્રની તમામ આંગણવાડી કાર્યકર્તા સહિત કિશોરીઓએ હાજર રહી પોતાના અને પોતાના આવનારા બાળકના આરોગ્ય બાબતે માહિતી મેળવી હતી. સરકાર દ્વારા આપવામાં આવતા અલગ અલગ બાળભોગ તેમજ કયા કયા ખોરાકમાંથી પોષણ વિટામિન મળી રહે તેને લઈ વાનગી હરીફાઈ પણ યોજી હતી. સાથે મહેંદી હરીફાઈ સહિત મનોરંજન સાથે કિશોરીઓને માસિક ધર્મ ગુપ્તરોગ વિશે જરૂરી માહિતી અપાઈ હતી. ધાનેરા ICDSના સુપરવાઇઝર હિનાલબેન રાઠોડે સરકારની યોજના તેમજ પોષણ માસની વિગતો આપી હતી. સપ્ટેમ્બર મહિનો એટલે પોષણ માસ 2020 સરકાર દ્વારા આપણે એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં દરેક ગામમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે, જેમ કે બહેનો દ્વારા વ્યસન કરવામાં આવતું હોય છે, પોષણનું સ્તર બહુ નીચું હોય છે. તો અહીંયા અમે લોકોએ એક જે પ્રોગ્રામ કર્યો છે એના થકી અમે છેક લાભ છેવાડાના લાભાર્થી સુધી પોષણ સ્તરમાં જાગૃતતા આવે, દરેક સગર્ભા માતા એને કાળજી લેતી થાય અને દરેક કિશોરી છે તો એ ભવિષ્યની માતા છે તો એનામાં બી પોષણ વિશે સમજણ આવે એ થકી અમે લોકો અહીંયા વિવિધ પ્રકારના પ્રોગ્રામ કરાવડાવે, જેવી રીતે કે કિશોરી દ્વારા મહેંદી હરીફાઈ કરાવડાવી, પછી પોષણના તોરણો બનાવડાવે, જે પોષણના તોરણોમાં ઉપર અમે લોકોએ વિવિધ પ્રકારના પોષણના સંદેશા લખાવ્યા છે, જે અમારે જોખમી સગર્ભા અને જે લાલ ગ્રેડના બાળકો હોય છે એમના ઘરે અમારે પૂર્ણા સખી અને સહસખી એ દ્વારા ત્યાં આગળ લગાવવાના છે, જેથી લાભાર્થી સુધી એ સંદેશો પહોંચે. અને બીજું કે અહીંયા વિવિધ પ્રકારની વાનગીઓ જે આંગણવાડીમાં વિના મૂલ્યે પેકેટો મળે છે, જેમ કે બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ, એમાંથી વિવિધ પ્રકારની વાનગી પણ બનાવડાવી છે, જેથી લાભાર્થી ઘરે લઈને એ પેકેટોમાંથી વિવિધ પ્રકારની વાનગી બનાવતા થાય અને એ પોષણયુક્ત ખોરાક લેતા થાય. અને એ થકી જે સ્પર્ધામાં કિશોરીઓ આવી હતી, ભાગ લીધો, એ તમામને અમે લોકોએ ગ્લાસ વિતરણ પણ કરવામાં આવ્યું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુમાવ્યા કદાવર નેતા, જમીન સાથે જોડાયેલા લીલાધર વાઘેલાએ તેમના પુત્રના નિવાસસ્થાને થયું અવસાન. અવસાન બાદ લીલાધર વાઘેલાના પાર્થિવ દેહને લઈ જવાના આવ્યો તેમના માદરે વતન. અંતિમ દર્શન માટે દિશાના લોકોની જામી ભીડ. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ. બીકે ન્યૂઝ ચેનલ પર મળો અનોખા મોદી ભક્ત અને મોદીના અંગત મિત્રોને. બનાસકાંઠા પોલીસના ગાલ પર તમાચો. 61 દિવસ પહેલા પાલનપુરના વેપારીની કથિત હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ અસક્ષમ રહેતા પત્નીએ આપેલા સકમન પુત્રના થયેલી વાતનો ઓડિયો થયો વાયરલ. અને ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ ખાતે પોષણ માસ અંતર્ગત કિશોરીઓ તેમજ સગર્ભા મહિલાઓને અપાયું માર્ગદર્શન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. નમસ્કાર.